मित्रों चौथो प्रश्न परीक्षा में एवं पूछाय कि द्रव्य अवस्था पर तापमानना फेरफारनी असर समझाओ तो आवो प्रश्न परीक्षा में पूछाय तो શું લખી શકો? તો એમાં તમારે એક સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે મિત્રો, કે તમને ખબર છે કે દ્રવ્યની અવસ્થાઓ જે છે ઘન, પ્રવાહી અને વાયુ. હવે ઘન પદાર્થ છે તો ઘન પદાર્થને ચોક્કસ આકાર અને કદ છે આપણને ખબર છે. આ ઘન પદાર્થને જો મિત્રો આપણે ગરમ કરીએ છીએ અથવા તો એને ઉષ્મા આપીએ છીએ તો ઘન પદાર્થ એ પીગળી અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામશે. હજી જો આ પ્રવાહીને વધારે ગરમ કરીએ છીએ તો એ પ્રવાહી ઉકળી અને એને પણ વધારે ને વધારે ઉષ્મા આપતા જઈએ છીએ તો એ પ્રવાહી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. તો આટલે સુધી તો તમને ખબર પડી જશે કે ઘનને ગરમ કરતા પ્રવાહી અને પ્રવાહીને ગરમ કરતા વાયુમાં રૂપાંતર થાય છે. હવે એના કરતાં ઊંધી પ્રક્રિયા કરીએ. દાખલા તરીકે વાયુ પદાર્થ છે કોઈ, આ વાયુ પદાર્થને આપણે ઠંડો પાડીએ તો ઠંડો પાડતા એ પાછો પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ શકે છે. પ્રવાહી અવસ્થામાં જે પદાર્થ ફેરવાયો છે એને ફરી પાછો ઠંડો પાડીએ તો એ પાછો ઘન અવસ્થામાં રૂપાંતર પામી શકે છે. તો આ બંને પ્રક્રિયાઓ આપણને સમજાશે કે ઘન પદાર્થ છે એને ગરમ કરતા પ્રવાહી, પ્રવાહીને ગરમ કરતા વાયુમાં રૂપાંતર થાય છે, વાયુ પદાર્થને ઠંડો પાડીએ તો પ્રવાહી અને પ્રવાહીને ઠંડો પાડીએ તો પાછો ઘન અવસ્થામાં રૂપાંતર પામી શકે છે. પણ કેટલાક પદાર્થો એવા છે મિત્રો કે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થને ગરમ કરીએ એને ઉષ્મા આપીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર ન થાય પણ સીધે સીધા એ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. હવે આ વાયુ અવસ્થામાં રૂપાંતર પામી ગયેલા છે પદાર્થો, જે પદાર્થ ઘનમાંથી વાયુમાં, એ વાયુ પદાર્થને જો પાછો ઠંડો પાડીએ છીએ તો પાછા એ ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે અહીંયા પ્રવાહી અવસ્થાની કોઈ ચર્ચા થતી નથી. તો એવા પદાર્થો કે જે સીધે સીધા ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય અને વાયુમાંથી ઘનમાં રૂપાંતર થાય એવા પદાર્થોને આપણે ઉદ્ભવપાતી પદાર્થો તરીકે ઓળખી શકાય. કયા પદાર્થો કહીશું? ઉદ્ભવપાતી પદાર્થો કહે છે. તો મિત્રો તમારે આ પ્રશ્નમાં આટલી વસ્તુ લખવાની છે કે જો પદાર્થને ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો એ પ્રવાહી અને પ્રવાહીને ગરમ કરવામાં આવે તો વાયુમાં રૂપાંતર થાય છે, વાયુને ઠંડો પાડતા પ્રવાહી અને પ્રવાહીને ઠંડો પાડતા ઘન પદાર્થમાં રૂપાંતર થાય છે. પરંતુ કેટલાક ઘન પદાર્થ એવા છે કે જે સીધે સીધા એને ઉષ્મા આપતા વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે અને વાયુ અવસ્થાને ઠંડો પાડતા એ પુનઃ ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. આવા પદાર્થોને ઉદ્ભવપાતી પદાર્થો કહે છે.